જો કોર કમિટી મારી એરે નહીં હોય અને સમાજ મારી એરે નહીં હોય, સમાજ તો અત્યારે એટલો આગ બબૂલો થયો છે, રોકવો મુશ્કેલ છે. તમે મેસેજ સાંભળો છો, વાંચો છો, જુઓ છો, અને આમ જો તમારે મારે તમારી કાંઈ જરૂર નથી કોર કમિટીની, સંકલન સમિતિની. સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું, તમે સેકલ પાપડ ન ભાંગો, 11 સમિતિ ભેગી થાય તો મણ ધારે કરી શકે. એક સમિતિ આટલું બધું કરી શકે તો 11 સમિતિ બરાબર છે, અને 70 સમિતિ ભેગી થાય તો 70 ગણું કરી શકે. તમે સેકલ પાપડ ન ભાંગો, સમાજને ક્યાં ખબર છે, સરકારને ક્યાં ખબર છે, એ મને જ ખબર છે. એનો પર્દાફાશ કરીશ, પછી જવાબ આપજો. હાલો આ ધમકી ચાલો ને, ધમકી ધમકી જ છે, પણ સાચી છે, ખોટી નથી. એ શબ્દોમાં બધી મર્યાદા રાખી છે. કાલી મારી મર્યાદા છે ને એ ચૂકી જાય છું. હો સંકલન સમિતિ તમે થાય કરી લેજો, કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારા કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી યારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. મને તમે એક વાતનો જવાબ આપો, તમે આ કરવા શું કામ નથી માગતા, કેવા શું કામ નથી એમ માગતા. જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલથી માંડી અને 3 અને બીજા 2-5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય, પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પર્દાફાશ કરીશ. આ ધમકી નથી આપતો, તમને વિનંતી કરું છું. આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય, તમે એમ માનો છો હું શું કરી શકું, એ તમને કાલ જ બતાવી દઈશ. જો એક વાત તમને કરું, માફ કરશો મને, પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ, ને સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે, તમે ગદ્દાર ન થતા, તમે ગદ્દાર છો અને રહેવાના છો એ મને ખબર છે, પણ કાલે હું તમારો પર્દાફાશ કરીશ અને કરીશ. હું બોલાવીશ સંકલન સમિતિને, બરાબર છે, જવાબ આપજો મને કાલે, જવાબ આપજો ને. હો તમે કેવા છો ને શું છો ને એ મને જ ખબર છે, સમાજને ખબર નથી, એટલે સમાજે તમારા ઉપર ભરોસો મૂક્યો છે. પણ તમે ગદ્દાર છો, ગદ્દાર સંકલન સમિતિ, બિલકુલ ગદ્દાર છો. આ હું ગુસ્સામાં નથી બોલતો, આ મારી વ્યથા છે, મારી પીડા છે, અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી, અને હો ને તો જવાબ આપજો, વધારે વાત નથી કરવી. પણ હવે તો મારે મરવું છે, એ પાકું છે, મરી જ જવું છે. મેં 50 ભાષણમાં કીધું છે મરી જવું છે, પણ મારું મોઢું બોધ ન કરાવી શકે કોઈ. શું કામ, આ મોઢું ક્ષત્રિય સમાજનું છે, અમારા યુવાનોનું છે, અમારા રામ ભગવાનનો દીકરો છું એનું છે. કોઈ બંધ ન કરાવી શકે, કોઈના બાપની તાકાત નથી. આનું પરિણામ ખરાબમાં ખરાબ શું આવે, મરવાનું. તો મરવા માટે તો મેદાને પડ્યો જ છું. તમે જીવજો, તમને મુબારક. હો તમે 11 વર્ષથી દરેક જિલ્લામાં જાઓ છો, તમે હિત ને સામે હિત્યાર. ક્યાંય 5,000, 10,000, 25,000, 1,00,000, 2,00,000, 5,00,000 ભેગા થયા છે તો રવા દો ને. અને તમારી મદદની મારે જરૂરી નથી, ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા. હું કાલે કરીશ, જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી યાર નથી, તમે છો કે નહીં, નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું, બરાબર છે, અને હું જાઉં છું હળમતિયા. બસ આટલું જ કહીશ.